બ્રેક બાદ આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવી છે સીધા સંસદ એક એવા વિષયની કે જેમાં બહુ સ્પષ્ટ છે કે સંસદમાં તેને લઈને આજે હોબાળો મચી ગયો છે હોબાળો એટલા માટે મચ્યો છે કે કેવા શબ્દો વાપરવા કેવા શબ્દો ના વાપરવા તેને લઈને જે નિર્ણય કરવામાં આવ્યો છે ને તેને કારણે સંસદમાં જ ક્યાંક જે સત્તા પક્ષ અને ક્યાંક વિરોધ પક્ષ આ બંનેમાં અત્યારે મતભેદ જોવા મળી રહ્યા છે તો આ જ વિષય પર આપણે ચર્ચા કરવી છે અને તેનું શીર્ષક આપ્યું છે સીધો સંવાદમાં અસંસદીય સૌથી મહત્વની બાબત એ છે કે એવા શબ્દો છે તેને કેમ પ્રયોજવામાં આવ્યા છે કે જે અસંસદીય છે કયા શબ્દો એવા છે કે જેનો ઉપયોગ આપણે નહીં કરી શકીએ કયા શબ્દો એવા છે કે જેના પર હવે સંસદમાં પ્રતિબંધ લાગી જશે ત્યારે સવાલ એ પણ થાય કે આવા શબ્દો છે તેના પર રોક લગાવવાનું કારણ શું આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે કઈ રીતે લેવામાં આવ્યો છે તેના પર અત્યારે સૌ કોઈની નજર છે તો આ વિષય પર આપણે ચર્ચા કરવી છે ને તે માટે આપણી સાથે છે નેતા ભાજપ ડોક્ટર અનિલ પટેલ આપનું ખૂબ ખૂબ સ્વાગત ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે છે નેતા કોંગ્રેસ જેવો વડોદરાથી છે મહેશ પંડ્યા રાજકીય વિશ્લેષક છે પ્રફુલ ત્રિવેદી એસોસિએટ એડિટર મંતવ્ય ન્યૂઝ આદિત્ય ભટ્ટ આપણી સાથે છે જાણીતા એડવોકેટ છે આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં આદિત્યભાઈ આપણી પાસે આવવા માંગુ છું આપણી પાસેથી એ જાણવું છે કે જ્યારે સંસદીય ભાષાની વાત આવે છે કારણ કે બધું એની એના નિયમ અનુસાર ચાલતું હોય એડવોકેટ તરીકે આપનું આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના નોમ શું હોય છે તેનો નિયમ શું છે કઈ રીતે તે અમલ થાય છે આજે પહેલી વાર એવો વિષય છે કે કોણ સાચું અને કોણ ખોટું એ નક્કી નથી કરી શકાતું કારણ કે જો વિરોધ પક્ષનો આક્ષેપ જોવામાં આવે તો એવું લાગે કે આ તો લોકશાહી જ ખતરામાં છે અને જો સત્તાધારી પક્ષનો એના દ્વારાનો બચાવ જોવામાં આવે તો આપણને એવું લાગે કે આ કાગનો વાક બનાવવામાં આવી રહ્યો છે એટલે એ નથી સમજાતું કે આમાં સાચું કોણ પરંતુ આ કોન્ટ્રોવર્સી શું છે એ એક લોયર તરીકે હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું સૌથી પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે આ કોન્ટ્રોવર્સી શું છે અનપાર્લિયામેન્ટરી વર્ડ એટલે કે બિનસંસદીય શબ્દોનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હવે આ જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એમાં અમુક એવા શબ્દો છે કે જે આપણે એવું કહી શકીએ કે અભિવ્યક્તિની સ્વતંત્રતા સમાન છે કારણ કે અમુક શબ્દો એવા હોય કે જે વાતચીતમાં શબ્દોને રજૂ કરવા માટે ભાષાને રજૂ કરવા માટે જરૂર પડતી હોય અમુક ઉદાહરણ હું આપવા માંગીશ બ્લડશેડ બ્લડી બિટ્રેડ અશેમ્ડ અબ્યુઝ ચીટેડ આ બધા જે શબ્દો જે છે એ બધાને બિનસંસદીય એટલે કે અનપાર્લિયામેન્ટરી ઘોષિત કરવામાં આવ્યા અને વિરોધ પક્ષનો આક્ષેપ એ છે કે આ તો અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત છે જી જો જોવામાં આવે છે એવું લાગે છે યસ કારણ કે આર્ટિકલ 105 હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા જો સંસદમાં કોઈ પણ ભાષાનો ઉપયોગ કરવામાં આવશે કોઈ પણ વાતની રજૂઆત કરવામાં આવશે તો એના માટે જે પણ કોઈ શબ્દો વાપરવામાં આવશે એના માટે હી વિલ નોટ બી હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર એની કોર્ટ ઓફ લો એને એક ઇમ્યુનિટી આપવામાં આવી છે અને વાત એવી રીતે રજૂ કરવામાં આવે છે કે આ ઇમ્યુનિટી ક્યાંક છીનવાઈ રહી છે અને જો સત્તાધારી પક્ષની વાત સાંભળવામાં આવે તો સત્તાધારી પક્ષ થકી આજે સ્પીકરે જે વાત કરેલી છે એમ તો 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 સ્પીકર 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 શકાય એટલે નિષ્પક્ષ અને ન્યુટ્રલ હોય સ્પીકરની જો વાત સાંભળવામાં આવે એવું કહી રહ્યા છે ઓમ બિરલા દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે આ શબ્દો એ નથી કે જે હવે પછી એને બિનપાર્લિયા બિન સંસદીય અથવા તો અનપાર્લિયામેન્ટરી ઘોષિત કરવામાં આવે છે આ એ શબ્દો છે કે જે ગયા વર્ષ દરમિયાનમાં યા તો ભારતના સંસદ દ્વારા દર વર્ષે આવા શબ્દોની બુકલેટ અમે જાહેર કરીએ જ છીએ જેથી કરીને કોઈ એમપી કે એમએલ એના વક્તવ્યમાં ક્યાંક લુઝ ટંક ના કારણે એવા શબ્દો ના વાપરી દે કે જેને પાછળથી સંસદીય તરીકે ઘોષિત કરવા પડે અને આ ભવિષ્યમાં આ શબ્દોને બિનસંસદીય જાહેર કરવામાં આવશે એવું કહેવામાં જ નથી આવ્યું માત્ર એવું કહેવામાં આવ્યું છે કે આને જે તે સમયે આવા શબ્દો તરીકે ઘોષિત કરવામાં આવેલ છે અને આ એક માત્ર પ્રેક્ટિસ છે અત્યાર સુધી ફિઝિકલ બુકલેટ આપતા હતા આ વખતે અમે આ બુકલેટને ડિજિટલ ફોર્મેટમાં પબ્લિશ કરી એટલે ટ્વિટર ઉપર ફેસબુક ઉપર બધે દેકારો થઈ ગયો કે લોકશાહી ખતરામાં છે એટલે હું ફરીથી એ વાતનું રટાણ કરીશ વિરોધ પક્ષની વાત સાચી છે તો હું વિરોધ પક્ષની સાથે છું કે એવા કેટલાક શબ્દો ઉપર પ્રતિબંધ મૂકવાની વાત તમે બાળક હશે તો પાણીને ભૂ કેશો તમે મોટું હશે તો એને પાણી કહેશો ભગવાન સમક્ષ ચઢાવતા હશો તો જળ કહેશો અને એના માટે કોઈ મેથેમેટિકલ ફોર્મ્યુલા ના હોય કે આ શબ્દનો ઉપયોગ કરવાનો અધરવાઈઝ બિનસંસદીય અને જો સત્તાધારી પક્ષની અથવા તો સ્પીકરની વાત માનવામાં આવે તો એવું લાગે કે આમાં કશું જ નથી એટલે આ જે બુકલેટ છે એનો ભવિષ્યમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે એના ઉપરથી આ રાજનીતિની દિશાને નક્કી કરશે ચલો બિલકુલ જે પ્રમાણે આપણે વાત કરી ડોક્ટર સર આપની આપની પાસે આવું છે ને પાસેથી એ જાણવું છે અહીંયા સૌથી મહત્વની બાબત કે કોંગ્રેસ અને જે વિપક્ષો છે એનો સીધો આક્ષેપ છે કે સરકાર ક્યાંક ડરી ગઈ છે અથવા આવા શબ્દોથી એટલા માટે પ્રતિબંધ મૂકવા માગે છે અને અમારો જે અવાજ છે તે કુંઠિત કરવા માંગે છે નેહલ આજે જે બિન સંસદીય શબ્દોની બુકલેટ બહાર પડી એ શબ્દો છે રાજસભાના લોકસભામાં સંસદ સભ્યો એમના વક્તવ્ય દરમિયાન બિન સંસદીય ગણાય છે હવે એ શબ્દોનું લિસ્ટ ઘણું લાંબુ છે હું થોડા તમને કહું છું જુમલા જેવી બાલબુદ્ધિ ભ્રષ્ટાચારી શકુની કોવિડ સ્પેડર તાનાસા જયચંદ વિનાશ પુરુષ ખાલિસ્તાની સે ખેતી

આ હવે આ શબ્દો છે એ મોટાભાગે બોલચાલમાં વપરાતા હોય છે કેટલાક કહેવતમાં આવી ગયા હોય છે કેટલાક રૂઢ પ્રયોગ થઈ ગયા હોય છે અને સૌથી મોટી વાત કરું ને તો આ શબ્દો છે ને મીડિયાના પ્રિય શબ્દ છે એ પ્રિન્ટ મીડિયા હોય છાપાની ભાષા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી સોશિયલ મીડિયા હોય આ મીડિયાની છે એ પ્રિય શબ્દો છે ને એ જ બિનસંસદીય થઈ ગયા છે એટલે જે આદિત્યભાઈએ કહ્યું કે અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય માટે આ સવાલ ઊભો થાય છે તો એ દ્રષ્ટિએ આદિત્યભાઈ સાચા છે જ્યારે સત્તાધારી પક્ષનું કહેવું છે કે આ સમય અત્રે આ રીતે બહાર પડતું જ હોય છે દર વખતે બુકલેટ વાત થતી જ હોય છે અને જે નવા શબ્દો ઉમેરાતા જતા હોય છે એમાં બિનસંસદીય તરીકે એમાં આ વખતે આ જે ડિજિટલ બુકલેટ બહાર પડી એના કારણે વધારે સ્પ્રેડ થયું ને જયરામ રમેશને બધાએ આના પર ટ્વીટ કર્યું કે ભાઈ જે સંસદની અંદર સત્તાધારી પક્ષને વિરોધ પક્ષ ચોંટિયા ભરવા માટે વાપરે છે એ શબ્દો બેન થયા છે આવો એનો આપણે શુદ્ધ ગુજરાતીમાં કહી શકીએ બિલકુલ ડોક્ટર અનિલ પટેલ આપની પાસેથી મારે જાણવું છે કે એવું તો અચાનક શું થયું કે તમને લોલીપોપ શબ્દથી વિરોધ છે આ શબ્દ ના જોઈએ આ કહેવત ના હોવી જોઈએ કારણ કે એક રૂઢિપ્રયોગના રીતે પણ જોઈએ તો આપણે બોલચાલની ભાષામાં રોજેરોજ આ શબ્દો વાપરતા હોય છે હવે એ કદાચ સંસદમાં વાપરવામાં આવે તો એમાં વાંધો ક્યાં પડ્યો જો નેહલ જે રીતે એડવોકેટ આદિત્યએ કહ્યું એ રીતે આ લોકસભાની સચિવાલયની પરંપરા છે દર વર્ષે એના આગલા વર્ષમાં દેશની જુદી જુદી વિધાનસભા લોકસભા અને સંસદમાં જે શબ્દો અસંસદીય ઘોષિત થયા હોય સ્પીકર દ્વારા કે અન્ય રીતે એવા શબ્દોનો એક સંગ્રહ કમ્પાલેશન થાય છે એટલે અને લોકસભાનું સચિવાલય જેનો લેજિસ્ટ અધિકાર છે આ ડિક્લેર કરવાનો કે આ શબ્દો બિનસંસદીય છે આમાં જરૂરી નથી કે ભાજપની સરકારોના જ વિધાનસભાના શબ્દો છે આમાં જુદા જુદા પક્ષની પણ સરકારો સમયમાં થયું હશે એટલે એટલે દર વર્ષે આ ડિક્લેર થાય છે એટલે જે નવા શબ્દો કેટલાક ધારો કે કોવિડ છેલ્લા બે વર્ષથી છે અચ્છા તો એવું કહી શકીએ કે સોશિયલ મીડિયાને કારણે વધુ ફેલાવો નહીં 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 હું કહું 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 આખું વસ્તુ કે લોકસભા અને રાજ્યસભા અથવા તો વિધાનસભા એના માટેની કયા કયા શબ્દો સંસદીય કહેવાય કે બિન સંસદીય કહેવાય એવું લિસ્ટ દર વર્ષે બહાર પડે છે અને એવા શબ્દોનું પડે છે જે આગલા વર્ષે જુદી જુદી ચર્ચામાં થયા હોય ધારો કે ઓસ્ટ્રેલિયા અને દુનિયાની કેટલીય સંસદોમાં ઓસ્ટ્રેલિયામાં એક બે શબ્દો એવા બિન સંસદીય ડિક્લેર થયા તો એ શબ્દો આપણા ત્યાં પણ લેવામાં આવ્યા ઓકે તો એ રીતે જુદા જુદા દેશોમાં પણ એની પોતાની સૂચિ હોય છે અને આ એક વૈધાનિક પરંપરા છે હવે વાત રહી સચિવાલય એટલે લોકસભાના સચિવાલય દ્વારા ડિક્લેર કર્યું તો એને કાયદેસર આ ડિક્લેર કરવાનો અધિકાર છે લોકસભાના સ્પીકર અને રાજ્ય સભાના સ્પીકર દ્વારા પણ જુદી જુદી ડિબેટો અને ચર્ચાઓ દરમિયાન વિપક્ષનો બી વાંધો હોઈ શકે અને સત્તાધારી પક્ષનો પણ વાંધો હોય શકે કેટલાક શબ્દોનો વિપક્ષ પણ વાંધો લે છે તો એવા શબ્દો બી ઘણી વાર પાછા ખેંચવા પડે છે અને બિન સંસદીય ડિક્લેર થાય છે મૂળ એક ચૂંટાયેલા પ્રતિનિધિનો એક પ્રોટોકોલ છે અને એને એક સંસદીય પ્રણાલી જાળવવાની હોય છે આ નિયમ છે અને એ બધા હોય છે પણ ફરી સમય મળે ફરી કોઈ પાસે આવું છું આજ મુદ્દે જયારે આપણે વાત કરવી છે મહેશભાઈ એક બાબત મારે એ જાણવી છે કે જો તમે શકુની શબ્દનો પ્રયોગ કરો તો બહુ સ્વાભાવિક છે કે રામાયણનું ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર છે ક્યાંય પણ જો એવા પાસા મહાભારતનું પાત્ર છે અને જ્યારે એવા પાસા ફેંકવાની વાત આવે ત્યારે શકુની શબ્દ આવે જ હવે એને જો આ રીતે આપણે રિમૂવ કરી કાઢીએ તો પછી ક્યાંક એ જે કહેવત છે અથવા જે બંધ બેસતી વાત બેસતી હોય એને તમે કોઈના ગળે કઈ રીતે ઉતારી શકો આમ એકચ્યુઅલી બિનસંશી શબ્દ ના જ કહેવાય કેમ કે એમાં શબ્દ વપરાયો છે કે અસત્ય હવે એમ કેવું કે આ અસત્ય વાત છે તો બોલાય જ નહીં એટલે આમ બીજી રીતે જોવા જાઓ તો તમે હોટ સીવી દીધા પછી એમ કે ના તમને વ્યક્તિ સ્વાતંત્ર્ય છે વાણી સ્વાતંત્ર્ય બોલો જે આદિત્યભાઈ વાત કરી કે સંસદ માટે એકસો પાંચની કલમ અને આમ ઓગણીસમી કલમમાં છૂટ છે પણ આ બધી મર્યાદાઓ મૂકી દીધી હવે જે પ્રફુલ્લભાઈએ પણ વાત કરી કે મહાવરાઓ આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાં ભણીએ છીએ બાળકોને આવે છે કે ચોર કોટવાને દંડે એનું ઉદાહરણ આપો તો આ તમે વાત કરવી હોય તો અમુક વસ્તુ મેટાફેર રૂપક મહાવરા બોલવાથી જ વાતનું વજન પડતું હોય બિલકુલ અને એ એ જો એની પર જો કાપ મૂકી દો તો તમે શું બોલો પણ આ સરકાર બહુ હોશિયાર છે એમને કોઈ મુદ્દો આપવો છે એ મુદ્દો આપી દીધો એટલે આ વિપક્ષો આ જ મુદ્દામાં વોકઆઉટ ફોકઆઉટ કરશે એટલે અગત્યના મુદ્દા જે છે એલપીજીના સિલિન્ડર વધવા ભાવ વધવો એ બધું અટકી જશે

ટ્રેપમાં એ રીતે નાખતા હોય છે આ લોકોને કુંડાળા એવી રીતે ગોઠવી દેતા હોય છે આ કે થાય બાકી તમે કેટલાક બિન સંસદીય મહાવરા પણ ના વપરાય જેમ કે તમે ગો મરવાની થાય તો જાતિવાસક શબ્દ છે એમ કે પુરુષોત્તમ પાડોશીને લોટ અને આ જાતિવાચક શબ્દ છે એ મહાવરા ના વપરાય પણ બાકીના જે શબ્દો છે તમારા એમાં તો શું વાંધો હોય અને એ વાતનું મજૂર કરવા માટે વાતને સમજાવવા માટે કેટલીક વખતે ઉદાહરણ બહુ જરૂરી છે એટલા માટે તો પાઠ્યપુસ્તકો શીખવવામાં આવે છે કહેવતો રૂઢિપ્રયોગો આ મેટાફેરિક અલંકારિક અલંકૃત ભાષા છે અને એ તો આપણે સમૃદ્ધિ છે આપણી સંસ્કૃતિ છે આપણી ભાષાની સમૃદ્ધિ જેને કહેવાય તે એ છે અને એની ઉપર કાપ મૂકી દે હવે તમે બોલો તો શું બોલો તમે સત્ય ના બોલો તમે પેલું ના બોલો ભ્રષ્ટ ના કહો તમે એમ કે આ ગેરવ્યવસ્થા છે એ ના બોલો તો બોલો શું તમે ભ્રષ્ટાચારી નો એટલે હું તો વણ માગી સલાહ આપું છું વિપક્ષોને કે તમે ત્રણ દિવસ શરૂઆતના શાંતિ રાખો અને રાષ્ટ્રપતિના પ્રવચન પછી માનનીય વડાપ્રધાન શું બોલે છે એની ઓકે બિલકુલ નિકુલભાઈ તમને એક મહત્વપૂર્ણ ટીપ્સ છે તે અત્યારે મહેશભાઈ આપી દીધી શું આપને લાગે છે કે ક્યાંક વાણી સ્વતંત્રતા ઉપર તરાપ છે આ દેશની અંદર તમે જોઈ શકો છો કે જ્યારથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવ્યું છે એને લોકતાંત્રિક જે પ્રણાલીઓ છે એને સંપૂર્ણપણે બંધ કરવાનો જે કારસો રચ્યો છે એનો આ એક ભાગ છે જે રીતના સંસદની અંદર તમે જુઓ કે જે રીતના લોકો ચૂંટાઈને પહોંચે જે ખૂબ જ સક્ષમ અને પુખ્ત વયના વ્યક્તિઓ હોય છે ને એમને પોતાની જે ભાષા પર હંમેશા સંયમ હોય છે અને જ્યારે કોઈ વસ્તુની રજૂઆત સંસદના ફ્લોર ઉપર થતી હોય તો એ એક રજૂઆત હોય છે અને રજૂઆતના ભાગરૂપે જયારે સમજણમાં કોઈ પ્રોવર્બ કે કોઈ એ આપણે આપણે નોર્મલી જે રીતના બીજા મારા પેનલ કીધું તો વપરાય જ છે સમજી લો કે આજે હવે એમ કે ભ્રષ્ટાચાર થયો જ નથી એવો શબ્દ અનપાર્લામેન્ટરી થાય અને કોઈ સંસદ સભ્ય કે કે આ સ્કીમની અંદર ભ્રષ્ટાચાર થયો છે તો એને ગેરબંધારણીય કે ગેરસંસદીય શબ્દ વાપરી વાપર્યો છે એમ કરીને સ્પીકર એમ કે હવે તમને ટર્મિનેટ કરી દેવા આવશે

લોકોનું હિત જળવાઈ રહે લોકો પોતાના ફ્રીડમ ઓફ સ્પીચ જે રીતના કીધું કે પ્રેસની અંદર બી હે શું કહો છો પ્રેસની બી ફ્રીડમ ઓફ સ્પીચ છે તો તમે જોશો કે પ્રેસને બી સંસદીય શબ્દ લાગશે કે શું કે આ ખાલી સંસદ પૂરતું મર્યાદિત રહેશે એટલે

અને મોટાભાગના લોકોના બેવડા ધોરણ છે નિકુલભાઈ કે લોકતંત્ર વાત કરતા હતા તો કટોકટીનો કાળ પચીસ જૂન જ ગઈ છે એટલે લોકતંત્રમાં અભિવ્યક્તિની આઝાદીનું શું થયું કદાચ એમનો મને ઉંમર ખબર નથી જન્મ પણ કદાચ નહીં થયો હું તો હતો એ વખતે કોલેજમાં એટલે અભિવ્યક્તિની આઝાદી બાબતમાં કોંગ્રેસે તો બોલવાનો અધિકાર જ નથી નંબર વન નંબર ટુ તમે આ બિનસંસદીય શબ્દો છે એડવોકેટ ભાઈ આદિત્ય જાણતા હશે કે એ લોકસભામાં કોઈ સભ્ય બોલ્યો સત્તાધારી કે વિપક્ષનો તો એને સસ્પેન્ડ કરી નાખો એવું હતું નથી એ લોકસભાના ફ્લોરમાં બોલ્યાથી જો અસંસદીય હોય તો એને અંદર નોંધમાં લખાતો નથી એટલે રેકોર્ડ રેકોર્ડ માંથી દૂર હા એટલે એને રેકોર્ડમાંથી દૂર જે ભાઈ નિકુલભાઈ કહેતા હતા એટલે એને રેકોર્ડમાંથી દૂર કર્યો હવે મોતકા સોદા અગર કોઈ લોકસભાના ફ્લોર પર બોલે તો પીઠ મેં ખંજર ભોગ દેવા એક યુવા નેતા બોલ્યા કરે છે આખા દેશમાં ફરતા ફરતા ચોર હે ચોકીદાર ચોર હે તો મને એવું લાગે છે કે લોકસભાના ફ્લોર અને સંસદના કે વિધાનસભાના ફ્લોર પર એક ચોક્કસ પ્રોટોકોલ જે આપણા બંધારણના સંસ્થાઓએ બનાવ્યો છે એને ફોલો કરવો જોઈએ બહાર તો આ બધા વિપક્ષના આ બધા મિત્રો જે રીતે બોલે છે સાપને ને વીછી ને ફળા ટેકડું રૂઢિપ્રયોગ ની વાત કરું મને યાદ છે કે એક વખત ખાલી એમ કીધું હતું કે ભાઈ ગાલના તરે જો કૂતરાનું બચ્ચું પણ જતું હોય તો આપણે સંસ્કૃતિ એવી છે કે આપણે એની ચિંતા કરીએ છીએ અને એનો ક્યાંક પગ કે આંગરી પણ ન આવી જાય એ વિચાર કરતા હોય એ વખતે પણ વિપક્ષોએ એનું રહીનો પહા પહાડ બનાવી દીધો તો મને લાગે છે કે બેધારી બેવડી નીતિ રાખવાના બદલે જે કંઈ આપણા બંધારણની સિસ્ટમો બનાવી છે અભિવ્યક્તિની આઝાદીમાં આપણે ઇનટોલરન્સ વાળો એક યુગ જોયો બે હજાર ચૌદ પછી આખા દેશમાં પછી એક પત્ર લખવાનો પણ યુગ જોયો એટલે સિલેક્ટિવ છે નેહલામાં કેટલીક વસ્તુ ચોક્કસ પોલિટિકલ પાર્ટી કે સત્તાધારી પક્ષ પર એને કામ કરવા ન દેવું એની ઉપર પ્રહાર કરવો એને એને કામ કરતી ડિસ્ટર્બ કરવી તો આનું તો આખું મોટું એક કદાચ ચોપડી ભરાય એટલા બિનસંસદીય શબ્દો પાકિસ્તાનમાં જઈને કોંગ્રેસના નેતા બોલ્યા છે અહીં તો બોલ્યા છે શ્રીમતી સોનિયા ગાંધી મેચ્યોર છે સાંસદ હતા તો પણ મોત કાચ સોદાગર બોલ્યા છે એટલે આ તો એક લાંબુ લિસ્ટ છે ભાઈ હજુ હમણાં પણ કોંગ્રેસના નેતા બોલ્યા જ મારે બધા શબ્દો વાપરવા નથી અલ્ટિમેટલી એ બિન સંસદીય શબ્દો છે ઓકે નિકુલભાઈ આપની પાસે આવવા માંગુ છું પરંતુ એ પહેલા એક જે સવાલ મારે પૂછો છે આદિતિભાઈ આપણે પૂછો છે લોકસભામાં એક છે કલમ ત્રણસો એ શું છે કલમ ત્રણસો નથી

માંગતો હતો કે અહીંયા આગળ વારંવાર શબ્દ આવ્યો ભાષાંતર કરી આપ જે બોલ્યા તેનું યસ નિયમ ત્રણસો એસી શું છે લોકસભામાં કામકાજની પ્રક્રિયા અને આચારના નિયમ અનુસાર ત્રણસો એસી અનુસાર જો અધ્યક્ષ ને લાગે કે ચર્ચા દરમિયાન અપમાનજનક કે આ સંસદીય કે અભદ્ર કે અસંવેદનશીલ શબ્દોનો ઉપયોગ કરાયો હોય તો તેને સંસદની કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપી શકાય છે જી સર અને અને મારે એ એ કહેવાનું છે છે વારંવાર જો અધ્યક્ષને લાગે તો 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 અંગ્રેજીમાં ધ સ્પીકર મારી સમજણ કહી રહી કે આ શબ્દો બ્લેન્કેટ બાન નથી મૂકવામાં આવ્યો જો કન્ટેક્સ પ્રમાણે જો એ ડિફેમેટરી ઇનડિસેન્ટ અભદ્ર લાગતા હોય તો તેને રિમૂવ કરવાની વાત છે અને એનો મતલબ એ નથી કે વ્યક્તિના મોઢા ઉપર ટૂંપો બાંધી દીધો છે એનું મોઢું દબાઈ દીધું છે એ ચાહે તો એ બોલી શકે છે

ક્યાંક અભિવ્યક્તિની સ્વતંત્રતા જોખમાઈ પણ શકે જેથી કરીને આ ડિસ્ક્રીશન છે એ વાઇઝ રીતે વાપરવું ધેટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન ઇન This context મૂવીમાં જે પ્રમાણે ગાળ પર બીપ પાકતું હોય એવું જ કદાચ ક્યાંક આમાં આવશે એવું કહેવા માંગુ છું આપ ડિસ્કશન છે એ પાવર છે અને એ બધી જ વિધાનસભા લોકસભા સંસદના સ્પીકરો એનો ઉપયોગ કરે છે ચલો બિલકુલ ડોક્ટર નીકુલ આપકે કહેવા માંગતા હતા આપે આંગળી ઊંચી કરી હતી યા હું બી પોતે સેનેટ મેમ્બર છું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં સંસદીય પ્રણાલિકામાં પહેલી ટર્મમાં બી હતો હું બીજી વાર ચૂંટાઈને આવ્યો છું જે રીતના ભારતીય જનતા પાર્ટી ફ્લોર ઉપર મેજોરિટીના આધારે જે શબ્દ ઉપયોગ કર્યા પછી હોબાળો કરે છે અને જે અધ્યક્ષને રજૂઆત કરે છે કે આ બિન પાર્લામેન્ટરી શબ્દ છે આને બરખાસ્ત કરો એનો સામે મારો વિરોધ છે આટલી મર્યાદા સુધી જો ત્રણસો નો ઉપયોગ થતો હોય તો ખૂબ સરસ વસ્તુ છે પણ આનો ઉપયોગ જે રીતના તમે આજે ઈડી નો ઉપયોગ થઈ રહ્યો છે સીઆઈડી નો ઉપયોગ થઈ રહ્યો છે આઈબી નો ઉપયોગ થઈ રહ્યો છે આ બધા શબ્દોનો સંસદીય ક્ષેત્રની અંદર સ્પીકર દ્વારા દબાણ કરી અને જે અધ્યક્ષ જે હશે એ નિષ્પક્ષ કામ નહીં કરે અને આવનારા દિવસોમાં જે લોકો બી પોતાની રજૂઆત ફ્લોર ઉપર કરશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે એવો સ્પષ્ટ હું તમને કહું છું તમારા માધ્યમથી એટલે મારો વિરોધ છે અને એટલે કોંગ્રેસ વિરોધ કરી રહી છે

આપને અહીંયા અટકાવવા માંગુ છું મહેશભાઈ આપની પાસેથી મારે જાણવું છે કે તો વારંવાર વિધાનસભામાં પણ જતા છો ત્યાંની પણ પ્રિસિડિંગ્સ છે તે સાંભળતા હો છો તો એ પણ જાણવું છે કે શું ગુજરાત વિધાનસભામાં પણ આ રીતે જે શબ્દોને લઈને હોય બિનસંસદીય શબ્દો એનો પ્રયોગ થયો હોય તેને રિમૂવ કરવામાં આવ્યા હોય તો એની કોઈ વાત કરશો એમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવે છે વિપક્ષના પણ હોય ને શાસક પક્ષના પણ હોય અને પછી અધ્યક્ષ રૂલિંગ આપતા હોય છે અને પ્રમાણે એને દૂર કરતા હોય છે અથવા ના પણ દૂર કરતા હોય પણ મુદ્દો એ છે કે જે સાહેબે વાત કરીએ એમ એ રૂલ્સ કમિટી બનેલી હોય છે

ચર્ચામાં જે જે શબ્દો નથી અનિલભાઈ મેં એટલે પ્રધાનમંત્રી છું જે કીધું કરે છે પ્રોસીઝર ફોલો થઈ નથી આપે કીધું

મહત્વની બાબત એ છે કે હવે લોલીપોપ જેવા શબ્દો છે સાંભળવા નહીં મળે ચર્ચાના અહીંયા આપણે સમાપન કરીએ છીએ અનિલ ડોક્ટર નિકુલ મહેશભાઈ પ્રફુલભાઈ આદિત્યભાઈ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર